फटा जुओ तमाम खबरों मात्र 30 सेकंड में डिस्क्रिप्शन में आपेली लिंक पर क्लिक करो और डाउनलोड करो तक है। नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાત તક નું મોર્નિંગ બુલેટિન અને હું છું આપની સાથે ગૌતમ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। ભારતીય જનતા પાર્ટીએ 2022 ની વિધાનસભાની ચૂંટણી માટે શરૂ કરી તૈયારી। સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ। પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને સહપ્રભારી સુધીર ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યના સાંસદ ધારાસભ્ય મહાનગર અને પ્રદેશના મુખ્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। જેમાં વિધાનસભાની ચૂંટણી અને પેજ સમિતિની કામગીરી મુદ્દે ચર્ચા કરવામાં આવી। તદુપરાંત સીઆર પાટીલના આગામી કાર્યક્રમ વન ડે વન ડિસ્ટ્રિક્ટના પ્રવાસ અંગે પણ થઈ ચર્ચા અને આ પ્રવાસ દરમિયાન સીઆર પાટીલ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જથી સાંસદ સુધીના હોદ્દેદારો અને નેતાઓ સાથે ચર્ચા કરીને ત્રુટીઓને સુધારવા માટે પણ પ્રયત્નો કરશે। ભરતી કૌભાંડનું એપી સેન્ટર બન્યો ગુજરાતનો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો। હેડ ક્લાર્ક પેપર લીક કાંડ બાદ ઉર્જા વિભાગની ભરતીમાં પણ લોકોના નામ આવ્યા સામે। તેઓ તમામ લોકો આજ વિસ્તારના હોવાનો દાવો। ગઈકાલે યુવરાજસિંહ દ્વારા ઉર્જા વિભાગમાં પણ ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને જેમાં તંત્ર પણ હરકતમાં આવ્યું અને જે લોકોના નામ આપવામાં આવ્યા હતા તેઓની સામે કાર્યવાહી કરવાની પણ શરૂઆત થઈ છે અને ઉર્જા વિભાગના ભરતી કૌભાંડમાં અવધેશ પટેલ નામના વ્યક્તિનું નામ પણ આવ્યું છે સામે અને અવધેશ અરવેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખનો હોદ્દેદાર હોવાનો પણ થયો દાવો। અમદાવાદની એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અને ભાજપના નેતા રાકેશ શાહનું ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ થયું હોય। ધારાસભ્ય રાકેશ શાહે આપી માહિતી, કહ્યું કે તેઓની પાસે હાલ કોઈ એક્સેસ નથી, જેથી તેઓના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર થતી કોઈ પણ પોસ્ટને ઇગ્નોર કરવા માટે કરી વિનંતી। ગુજરાતમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર। છેલ્લા 24 કલાકમાં નોંધાયા અદત 2265 કેસ, જેમાંથી 1290 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા। અંદાજિત 3 મહિના બાદ ગુજરાતમાં કોરોનાનો આંકડો 2000ને પાર ગયો અને અમદાવાદમાં પણ એક જ દિવસમાં કોરોનાના કેસોની સંખ્યા બમણી થઈ અને લોકોમાં પણ હવે કોરોનાને લઈને ક્યાંક ને ક્યાંક ભય જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી સમયમાં સરકાર હવે સંક્રમણને રોકવા માટે શું પગલાં લેશે તે પણ ખૂબ મહત્વનું બની રહેશે। ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણની વચ્ચે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ પણ આવ્યા કોરોનાની ચપેટમાં। મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ થયું દોડતું, જોકે હાલ આરોગ્ય સચિવ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે। મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું। ગુજરાત સાથે જોડાયેલા અન્ય સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। નમસ્કાર।